Good morning friends, how are you all? Welcome to our English class. तो मित्रों आप सौ धोरण आठमा एटले कि हाईस्कूलना पगथिया पर आवी गया छो, कारण कि आवता वर्षे तमे बधा धोरण नौमा जनार छो, बराबर ने? तो आ वर्षे आपणे धोरण आठनी अभ्यासनी शुरुआत ई क्लास द्वारा करीशुं. आपणो विषय छे अंग्रेजी. तो मित्रों अपने ई क्लास द्वारा अभ्यासक्रम चालू करता पहला केटलीक सूचना आपवानी छे, तो तेनो तमारे अमल करवानो रहेशे. प्रथम आप सौए धोरण आठनू आ चित्र में दर्शाव्युं छे पाठ्यपुस्तक लीधुं ज हशे, अने जो न लीधुं होय तो मेळवी लेवानुं रहेशे. त्यारबाद धोरण आठनी वीसी खत्री सरनी इंग्लिश ग्रामर बुक लेवानी रहेशे, कि जेमांथी एक्सरसाइज तमने आपवामां आवशे. त्यारबाद धोरण आठनी आ गालानी स्वाध्याय पोथी लेवानी रहेशे, जे लेशन पूर्ण थये तमारे जाते हूँ समझावीश ते प्रमाणे भरवानी रहेशे. तमारे सौए 200 पेजिसनी फूलस्केपनी नोट लेवानी रहेशे, जेमां टेक्स्टबुक अने ग्रामर बुकनू होमवर्क करवानू रहेशे. अगाउ जे होमवर्क तमने आपवामां आवे ए तमारे करवानू रहेशे, तथा तमारा वालीनी सही लेवानी रहेशे. स्कूल चालू थया बाद हूँ तमारी नोटबुक चेक करीश. बराबर? तो मित्रों आपणे शुरुआत टेक्स्टबुक थी करीशुं. आजे आपणे धोरण आठना अंग्रेजीना ई क्लास द्वारा अभ्यासक्रम शुरू करीशुं. आजे आपणे यूनिट वन भणवाना छीए, जेनुं नाम छे क्यू फोर क्वेश्चन. आपणा पाठनुं टाइटल समझिए तो क्वेश्चन न क्यू एटले क्यू फोर क्वेश्चन एटले प्रश्न. जेम आपणे गुजरातीमां प्रश्न पूछीए तेम अंग्रेजीमां तमारे केवी रीते प्रश्न पूछवो તે અહીં તમને સમજવામાં સમજાવવામાં આવશે. આજે આપણે એક્ટિવિટી વન જોઈશું, જેમાં આપણે આપણા ગુજરાતનું ગૌરવ, ભારતની શાન અને વિશ્વની દીકરી કે જેણે ભારતની પ્રતિષ્ઠાને ગૌરવન કર્યું છે એ અવકાશી પરી સુનિતા વિલિયમ્સની વાત કરવામાં આવી છે. સુનિતા વિલિયમ્સ એ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના દીપક પંડ્યાની દીકરી છે, કે જેની જૂન 1998માં નાસામાં નિમણૂક થઈ છે. આપણે જોઈએ, તમને યાદ હશે કદાચ, તો સુનિતા વિલિયમ્સે 20 સપ્ટેમ્બર 2007ના દિને આપણા ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. અહીં આ એક્ટિવિટીમાં એક ઇન્ટરવ્યુઅર એટલે કે પત્રકાર સુનિતા વિલિયમ્સ સાથેના કાલ્પનિક સંવાદ રજૂ કર્યો છે. તમે જાણો છો તેમ એક પત્રકારનું કામ મહાન લોકોને પ્રશ્ન પૂછવાનું હોય છે, જેવા કે તમે ક્યાં જન્મ્યા, કેવી રીતે સફળ થયા, ક્યાં અભ્યાસ કર્યો, ક્યાં કામ કરો છો વગેરે જેવા પ્રશ્નો પૂછે છે. બરાબર? તો હવે આપણે એક્ટિવિટી વન એ જોઈશું. એક્ટિવિટી જોઈએ તો વનમાં લખ્યું છે, હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. હિયર ઇઝ એટલે અહીં છે, ઇમેજિનરી એટલે કાલ્પનિક જે કલ્પના કરી બનાવેલું છે. ઇન્ટરવ્યુ એટલે રૂબરૂ મુલાકાત, વિથ અ ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનોટ એટલે અવકાશ યાત્રી કે જે અવકાશમાં કામ કરે છે. સુનિતા વિલિયમ્સ એટલે અહીં સુનિતા વિલિયમ્સનું એક કાલ્પનિક રૂબરૂ મુલાકાત કે સંવાદનું વર્ણન કર્યું છે. લિસન ટુ યર ટીચર, તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ એ વાંચો. વર્ક ઇન અ પેર એટલે જોડીમાં કામ કરો. એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, ડ્રામેટાઇઝ એટલે ડ્રામા એટલે નાટક રૂપે ભજવવાનું છે, અને ડ્રામેટાઇઝ એટલે નાટ્ય રૂપે બનાવવાનું છે. બરાબર? તે વાત કરવામાં છે. ઇન્ટરવ્યુઅર, હવે જોઈએ. ઇન્ટરવ્યુઅર એટલે પત્રકાર. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો એટલે નમસ્તે કે નમસ્કાર.
मिस सुनीता विलियम्स। हवे जो अहीं सुनीता विलियम्स नी आगळ मिस एम एस लगावानुं छे, एनो शुं अर्थ थाय ते समजो। तमे जोयुं छे के पुरुषो छोकराओ बधाना नामनी आगळ मिस्टर लगावामां आवे छे, पण छोकरीओना नामनी आगळ तमे जोयुं हशे तो આ એમ એસ જે અહીં દર્શાવ્યું છે એ પછી અથવા એમ આઈ ડબલ એસ મિસ અથવા એમ આર એસ મિસિસ લખવામાં આવ્યું હોય, તો એનો કેવી રીતે ઉપયોગ થાય તે જુઓ। તો જે સ્ત્રીઓ પરિણીત હોય, જેના લગ્ન થઈ ચૂક્યા હોય, એવી સ્ત્રીઓની આગળ એમ આર એસ એટલે મિસિસ લગાવવામાં આવે છે। જે સ્ત્રીઓ કુંવારિકા હોય, એના લગ્ન ન થયા હોય, તો તેવી છોકરીઓના નામની આગળ મિસ એમ આઈ ડબલ એસ લગાવવામાં આવે છે। અહીં મિસ એમ એસ જે લગાવ્યો છે એ મિસ એટલે એવી કેવી છોકરીઓ જે પરિણીત કે અપરિણીત કદાચ આપણે જાણતા ન હોઈએ તો તેની આગળ લગાવવામાં આવે છે। બરાબર, સમજ પડી? ઓકે, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સુનીતા વિલિયમ્સ, હેલો, નમસ્તે, નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો। કે જ્યારે નાઇસ મીટિંગ એટલે શું, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ ત્યારે નાઇસ ટુ મીટ યુ અથવા નાઇસ મીટિંગ યુ શબ્દનો ઉપયોગ કરીએ, એટલે આ રીતેનો ઉપયોગ થાય છે। ઇન્ટરવ્યુઅર આગળનો પ્રશ્ન પૂછે છે, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? હવે જો અહીંયા વેર ડુ યુ વર્ક એટલે પ્રશ્ન વેરથી પૂછવામાં આવ્યો છે। વેર એટલે તમે ધોરણ 5-7 સુધીમાં સમય ભણીને આવ્યા છો, વેર પ્રશ્ન શબ્દ એનો અર્થ થાય ક્યાં, કોઈ પણ સ્થળ કે જગ્યાની માહિતી મેળવવી હોય તો વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે। બરાબર, તો એના જવાબમાં સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર। તો જો જે બી વેરથી પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં જે સ્થળ દર્શાવતો શબ્દ જે હોય તેની આગળ પ્રિપોઝિશન લગાવવામાં હોય છે, જે અહીંયા પણ હોય છે। હવે એ નાસા, નાસા એટલે શું, તેનું નાસાનું આખું નામ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, કે જેનું ગુજરાતી થાય છે રાષ્ટ્રીય વિમાન વિદ્યા અને અવકાશ સંચાલન, જેનું ફ્લાઇટ એટલે ઉડ્ડયન, હવાઈ, એન્જિનિયર એટલે ઇજનેર તરીકે કામ કરે છે। ઇન્ટરવ્યુઅર આગળનો પ્રશ્ન પૂછે છે, વેર વેર યુ બોર્ન, કે તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનીતા વિલિયમ જવાબ આપે છે, ઓહાયો, ઓહાયો એટલે અમેરિકાનું એક શહેરનું નામ છે। ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, એટલે જન્મ તારીખ, કે તમારી જન્મ તારીખ કઈ છે? તો સુનીતા વિલિયમ જવાબ આપે છે, 19 સપ્ટેમ્બર 1965, એટલે 19 સપ્ટેમ્બર 1965। બરાબર, ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, વેર ડીડ એટલે અહીંથી પાછો વેરથી પ્રશ્ન છે, ગેટ યોર ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, સ્નાતક એટલે શું, કે ધોરણ 12 પછી જે કોલેજનું જે 3 વર્ષનું શિક્ષણ મેળવવામાં આવે, તેમાં તમે નામ સાંભળ્યું હશે BA, BCOM, BSc, એ ડિગ્રી પૂર્ણ કરીને જે મળે ડિગ્રી એને ગ્રેજ્યુએશન સ્નાતક થયા કહેવાય। એટલે પૂછે કે તમે સ્નાતક ક્યાંથી થયા? સુનીતા વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। એટલે સુનીતા કહે છે કે મેં મારું સ્નાતક કક્ષાનું શિક્ષણ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ખાતે લીધું હતું। આગળ ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, એટલે વિચ એટલે કયો, કઈ કયું, કોઈ વસ્તુ, ચીજવસ્તુનું નામ જાણવું હોય તો તેના માટે વિચથી પ્રશ્ન પૂછવામાં આવે, કે કઈ તમે ચીજવસ્તુ તમે અવકાશમાં પ્રથમવાર ગયા, સ્પેસ એટલે અવકાશમાં પ્રથમવાર ગયા ત્યારે તમારી સાથે કઈ વસ્તુ લઈ ગયા હતા? તો સુનીતા વિલિયમ્સ સહિત ધ ભગવદ્ ગીતા, આપણું હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક ભગવદ્ ગીતા, સ્મોલ આઇડોલ ઓફ ગણેશા, એટલે ગણેશજીની આઇડોલ એટલે પ્રતિમા, મૂર્તિ, ગણેશા એટલે ગણપતિની નાની મૂર્તિ, એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર, અને મારા પપ્પા, બાય માય ફાધર એટલે મારા પપ્પા દ્વારા લખવામાં આવેલો હિન્દીમાં લખેલો પત્ર, આ 3 વસ્તુ સુનીતા વિલિયમ્સ પ્રથમવાર અવકાશમાં ગઈ ત્યારેની સાથે લઈ ગઈ હતી। ઇન્ટરવ્યુઅર, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, એટલે પત્રકારને પ્રશ્ન પૂછે, હુ એટલે કે કોણ, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી, યુ ઇન લાઈફ ઓર વર્ક,
कि सुनीता विलियम्स आटली मोटी सर्वोच्च सिद्धि हासिल करी तो एमा एने कोना द्वारा के कोणे एने प्रेरणा आपी। એથી હુંથી પ્રશ્ન પૂછેલો છે, હુંથી પ્રશ્ન પૂછવામાં એટલે કોઈ વ્યક્તિ એટલે કે કોઈ કર્તાનું નામ જાણવામાં આવે છે, એટલે કે તમને જીવનમાં પ્રેરણા કોણ આપી હતી? સુનીતા વિલિયમ્સ સહિત મહાત્મા ગાંધી, કે મહાત્મા ગાંધીએ પ્રેરણા આપી હતી। હવે તમે વિચારો કે મહાત્મા ગાંધીએ સુનીતા વિલિયમ્સને પ્રેરણા કેવી રીતે આપી? કે સુનીતા વિલિયમ્સનો જન્મ ઉપર તમને બતાવ્યું છે 1965માં થયો, અને તે પહેલાં તો ગાંધીજી મૃત્યુ પામ્યા હતા, તો કેવી રીતે આપી? પણ ગાંધીજીના જીવનના આદર્શો, સિદ્ધાંતો જે તમે જે રીતે ભણો છો એ જ રીતે પણ ભણી હતી, અને એ ગાંધીજીની આત્મકથાના વાંચન દ્વારા અને ગાંધીજીના સિદ્ધાંતો, ગાંધીજીએ જે દેશ માટે જે યોગદાન આપેલું હતું એના દ્વારા સુનીતાને પ્રેરણા મળી હતી। બરાબર સમજે? ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યર કન્ટ્રી ઓફ ઓરિજિન? વોટ એટલે શું, ઓર કન્ટ્રી એટલે કે દેશ, ઓરિજિન એટલે મૂળ, એટલે મૂળ તમે કયા દેશના વતી છો? જે રીતે આપણે ભારત દેશના વતની છીએ તે પ્રમાણેને પૂછો કે તમે કયા દેશના વતની છો। તો સુનીતા વિલિયમ્સ ઇન્ડિયા એટલે કે ભારત। ઇનફેક્ટ હકીકતમાં માય ફાધર, મારા પિતાજી કે મારા પપ્પા દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, અને મારા પપ્પા દીપક પંડ્યાજી છે એ ગુજરાતના છે। બરાબર, તો આ આપણું એક્ટિવિટી 1 જોયું છે। તો મિત્રો, તમે ધોરણ 5-7 સુધીમાં અંગ્રેજી ગ્રામર આપણે જે શીખ્યા છે એમાં જુદા જુદા પ્રસાદ શબ્દો શીખેલા છે, જેમ કે હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ વગેરે। અહીં તમે આ પાર્ટમાં બી, એક્ટિવિટીમાં બી તમે હુ, વોટ, વેર, વિચ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કર્યો તે તમે સમજ્યા હશો। બરાબર, તો હવે આગળ તમને હોમવર્કની વાત કરી લઈએ પહેલાં। તો આ આપણે એક્ટિવિટી, આજે આપણે એક એક્ટિવિટી જ માત્ર કરી છે, તો એનું હોમવર્ક માટે તમારે જે ગ્રામર બુકની વાત કરી છે એ ગ્રામર બુક એટલે કે આ નું પેજ નંબર 1માં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન અને પેજ નંબર 2 આ બે પેજ ઉપર એના અંગ્રેજી શબ્દો, એનો ઉચ્ચાર અને એની બાજુમાં એનો ગુજરાતી અર્થ આપેલો છે। તો સૌ પ્રથમ તમારે નોટમાં લાઇનમાં અંગ્રેજી શબ્દો, એની બાજુમાં એનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ લખવાનો છે। એ લખાઈ ગયા બાદ એની નીચે જે આપેલું છે ઓપોઝિટ્સ એટલે વિરોધી શબ્દો જે છે એ લખવાનું છે। બરાબર, આગળનું આપણી એક્ટિવિટી ચાલશે તેમાં જ આ શબ્દો પણ તમને કામ આવશે, એટલે આ બધા શબ્દો તમારે નોટમાં લખવાના છે કે જે રીતે આપણે અગાઉના ધોરણમાં લખતા હતા તે પ્રમાણે। બરાબર, અને એ શબ્દો વાંચવાના છે કે જેથી કરીને આ જ પાઠમાં જે મેઇન પાઠ આપણો ચોથી એક્ટિવિટીમાં જે આવે છે તે તમને ઘણું ઉપયોગી થશે। હવે આ જો પાના નંબર 2 ઉપર વર્ડ ફોર્મેશન એટલે શબ્દરચના જે આપેલી છે એ તમારે હાલમાં લખવાની નથી। ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ। તો મિત્રો, તમને સમજ પડી જશે, ને જો કોઈ તમને મૂંઝવણ હોય તો આપણા ગ્રુપમાં આપેલ મારા એટલે કે મહેશ સરના વોટ્સએપ નંબર પર કોલ કરી શકો છો। બરાબર, ગુડ બાય, ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ।